विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। केम छो? બધા મજામાં છો ને? દિવાળીના વેકેશનમાં આપણે ઘરે રહીને જ મજા કરી અને આપણો આગળનો પ્રથમ સત્ર છે એ આપણે વિડિયોના માધ્યમથી પૂર્ણ કરે તો હવે જ્યારે ધોરણ 2 નું બીજા સત્રનો અભ્યાસક્રમ છે એ આપણે વિડિયોના માધ્યમથી શરૂ કરીશું તો અત્યાર સુધી આપણે પહેલા સેમેસ્ટરનું પૂરું કરેલું હવે આપણે બીજા સેમેસ્ટરનો પાઠ આપણે શરૂ કરશું તો બીજા સેમેસ્ટરમાં ધોરણ 2 પાઠ 6 છે કે પર્વતનો મુરબ્બો આ પાઠ છે તો આપણે હવે પાઠની શરૂઆત છે એ જુદા જુદા ગીત અને જુદી જુદી પ્રવૃત્તિઓથી શરૂ કરીએ છીએ તો આપણે હવે એક સુંદર મજાનું ગીત ગાશું બરણીનો મુરબ્બો ખાવ્યા ચાલ્યા ઉંદર 4 ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર બચ્ચા માટે ઘેર ધોળો લઈ જઈએ તો ઠીક ઊંધે માથે પડ્યા બરણીમાં જઈને મનમાં બીક શેઠ આવી પૂંછડી ઝાલી ખેંચી કાઢ્યા બહાર ચૂંચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર બરણીમાંનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર 4 બચ્ચા વળગી ડીલે માટે મુરબો છે રસદાર ચૂંચું મુરબો રસદાર એટલે કે બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4 ખૂબ ધરાઈને પોતે ખાધો અને કર્યો વિચાર કે થોડોક આપણે બચ્ચા માટે લઈ જઈએ તો બરણીમાં હતા તો શેઠે આવી અને એને પૂંછડી ઝાલી અને બહાર કાઢ્યા તો આ એવું સુંદર મજાનું ગીત છે હવે આપણે સુંદર મજાનું ગીત ગાયું ત્યાર પછી આપણે એક સરસ મજાની વાર્તા સમજશું તો હવે વાર્તાનું નામ છે કે અમૃત દાતાનો પર્વત તો હવે એમાં આપણે વાર્તામાં સમજ્યું કે પૃથ્વીપુર નામનું એક ગામ હતું એ બજારમાં ખૂબ જ ભીડ ભરાતી ભીડ હતી એમાં આર્યન નામનો એક છોકરો છે એ વિડિયો ઉતારતો હતો બજારમાં ભીડ હતી અને આર્યન નામનો છોકરો છે એ મોબાઈલથી વિડિયો ઉતારતો હતો તો એમાં સકરાભાઈ છે એ શાકભાજીની લારી કાઢી હતી અને સકરાભાઈએ શાકભાજીની લારી કાઢી હતી એમાં દૂધી ટમેટા બટેટા કોબીજ વગેરે જુદી જુદી જાતના શાકભાજી હતા પછી ત્યાર પછી બીજા પ્રકાશભાઈ અને દર્શનાબેન હતા એ પ્રકાશભાઈ અને દર્શનાબેન તેમની છોકરી તૃપ્તિ માટે લારીમાંથી સુંદર મજાના કપડાં ખરીદતા હતા પછી મૃગેશભાઈ છે એ બ્રશ કાસકો તેલ એવું બધું ખરીદી અને પોતાની થેલીમાં નાખતા હતા હર્ષદભાઈ છે એ પોતાની કિચુડ કિચુડ અવાજ આવે એવી સાયકલ ઉપર દૂધના કેન લઈ અને વેચવા જતા હતા ત્યાર પછી પાર્થભાઈ છે પ્રેમિલાબેન છે અને હર્ષવર્ધનભાઈ છે એ પોતાના સ્કૂટર ઉપર બેસી અને સ્કૂટર દબાઈ જતું હતું તેવું હતું પછી શ્રીધરભાઈ છે એ સરસ મજાના ફુગા બજારમાં વેચતા હતા પછી ચંદ્રકાંતભાઈ ચાવાળા તો ચંદ્રકાંતભાઈ ચાવાળાની યા તો દુકાનનું ટોળું જ એટલે કે દુકાનની ભીડ જ હોય ચાવાળાની યા ચા પીવા માટે લોકોની ભીડ હોય છે એટલે કે ચંદ્રકાંતભાઈ ચાવાળાની યા તો કાયમ માટે ભીડ જ હોય છે ત્યાર પછી કે અમૃત કાકાનો બળદ છે એ બજારમાં ઘૂસી આવે છે અને અમૃત કાકાનો બજારમાં ઘૂસી આવે છે અમૃત કાકાનો બળદ ડુંગર જેવો શરીર જોઈને જ કાકાએ તેનું નામ શું પાડ્યું હતું પર્વત પાડ્યું હતું એટલે કે જેવું એનું નામ તેવું એનું કામ હાથમાંથી એ દોરડું છોડાવી અને બજારમાં ભાગી જાય છે એટલે આવી રીતે પૃથ્વીપુરની બજારમાં ભીડ હોય છે અને આ બધું એમાં થતું હોય છે હવે આપણે જે ઉંદરોનું સરસ મજાનું ગીત ગાયું હતું તેના આધારે આપણે થોડાક એના પ્રશ્ન જવાબ કરીશું આપણે ગીત ગાયું અને સમજ્યું એના આધારે પ્રશ્ન જવાબ આપણને આવડી જશે તો હવે પ્રશ્નના જવાબ અહીંયા આપણે
ચાલ્યા. પછી બીજો, મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા. ત્રીજો પ્રશ્ન, મુરબ્બો સામા ભરેલો છે. ચોથો પ્રશ્ન, મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું. પાંચમો પ્રશ્ન, મુરબ્બો કેવો હતો. અને છઠ્ઠો પ્રશ્ન, શેઠે ઉંદરોને કેવી રીતે બહાર કાઢ્યા. તો આ છરે છ પ્રશ્ન છે એ ગીતમાંથી જ છે, અને આપણે ગીત સમજ્યું એટલે આ પ્રશ્નના જવાબ આપણને આવશે. કે ઉંદરો શું ખાવા ચાલ્યા હતા? તો કે ઉંદરો છે એ બરણીમાંનો મુરબ્બો ખાવા ચાલ્યા હતા. તો એનો જવાબ છે એ આપણે અહીંયા લખશું કે બરણીમાંનો મુરબ્બો ખાવા ઉંદરો ચાલ્યા હતા. બરોબર. પછી બીજો પ્રશ્ન છે, મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલે. તો ગીતમાં હતા કે મુરબ્બો ખાવા ચાર ઉંદરો ચાલે. એનો જવાબ લખીએ કે મુરબ્બો ખાવા ચાર ઉંદરો ચાલ્યા. પછી ત્રીજો છે, મુરબ્બો સામા ભરેલો છે. તો કે મુરબ્બો બરણીમાં એક વાર લખવાના રહેશે.